છેલ્લા અહીંયા ઉદાહરણ આપેલું છે કે 2 લીટર પ્લસ 450 મિલી. હવે આપણે જોયું કે 1 લીટર બરાબર 1000 મિલી, તો 2 લીટર બરાબર 2000 મિલી. હવે જે લીટર છે એને જ ખાલી મિલીલીટરમાં ફેરવવાના, કે 1 લીટર બરાબર 1000 મિલી, તો 2 લીટર બરાબર 2000. આ પ્લસ ના પ્લસ, 450 ના 450, બેનો સરવાળો કરીએ તો 2450 મિલી. એવી જ રીતે 3 લીટર છે, તો કે 3 લીટર બરાબર 3000 પ્લસ 75 મિલી, તો બેનો સરવાળો 3075 મિલી. પછી 4 લીટર, તો કે 4000 મિલી પ્લસ 5 મિલી, તો 4005 મિલી. ચલો આપણે હમણાં ઉદાહરણ જોયું કે 1 લીટર બરાબર 1000 મિલી થાય, એવી જ રીતે 2 લીટર બરાબર 2000 મિલી, 3 લીટર આપ્યા હોય તો 3000 મિલી, 4 લીટર આપ્યા હોય તો 4000 મિલી. તો એવી જ ટાઈપ કરી શકીએ છીએ, બોર્ડ ઉપર મેં લખેલી છે. ચલો ધ્યાન આપો, પહેલી જ ખાલી જગ્યા છે કે 1 લીટર બરાબર કેટલા થાય, તો કે 1000 મિલી. હવે એવી જ રીતે બીજી ખાલી જગ્યા બિલકુલ ઊંધું, કે 1000 મિલી બરાબર 1000 મિલી બરાબર 1 લીટર, તો અહીંયા 7000 મિલી આવ્યા છે. 7000 મિલી બરાબર કેટલા લીટર થાય, તો કે 7 લીટર. 7000 મિલી બરાબર 7 લીટર, કે 7 લીટર બરાબર 7000 મિલી. એકદમ આ લીટર અને મિલીલીટર છે એનું જ ઊંધું છે, કે 7000 મિલી આવ્યા છે અને જવાબ મળ્યો છે લીટરમાં, તો કે 7 લીટર. એવી જ રીતે ત્રીજી ખાલી જગ્યા છે કે 2 લીટર બરાબર કેટલા મિલી થાય, કે 2000 મિલી. 2 લીટર બરાબર 2000 મિલી. તો ચોથી ખાલી જગ્યામાં મિલી આપેલું છે અને લીટરમાં જવાબ આપવાનો છે, કે 4000 મિલી બરાબર કેટલા, તો કે 4 લીટર. એવી જ રીતે પાંચમી ખાલી જગ્યા છે કે 6 લીટર બરાબર, તો કે 6000 મિલી. ત્યાર પછી અહીંયા છઠ્ઠી ખાલી જગ્યા આપેલી છે કે 9000 મિલી આપેલી છે અને લીટરમાં જવાબ માંગ્યો છે, કે 9000 મિલી બરાબર કેટલા લીટર, તો કે 9 લીટર. ટૂંકમાં લીટર અને મિલીલીટર એ જ આપણે ધ્યાનમાં રાખવાનું છે કે 1 લીટર બરાબર 1000 મિલી અને 1000 મિલી બરાબર 1 લીટર. એવી જ રીતે છે તો અહીંયા આપણે છઠ્ઠી ખાલી જગ્યા છું કે હવે 7 ની, કે 5 લીટર બરાબર કેટલા, તો કે 5000 મિલી. એવી જ રીતે અહીંયા આઠમી ખાલી જગ્યા આપેલી છે કે 3000 મિલી બરાબર કેટલા લીટર. મિલી આપેલા છે અને લીટરમાં જવાબ માંગ્યો છે, તો કે 3 લીટર. આટલી જે આઠ સંખ્યા આપણે કરી શકીએ છીએ મીટર અને મિલીલીટર, એ તો સાવ ઇઝી હતું કે 1 લીટર બરાબર 1000 મિલી, 2 લીટર બરાબર 2000, 6 લીટર બરાબર 6000, 5 લીટર બરાબર 5000. હવે મિલી આપ્યું છે અને લીટરમાં આપણે જવાબ માંગ્યો હોય, તો કે 7000 મિલી બરાબર 7 લીટર, 4000 મિલી બરાબર 4 લીટર, 9000 મિલી બરાબર 9 લીટર, 3000 મિલી બરાબર 3 લીટર. તો ચલો હવે નવમી ખાલી જગ્યા, અહીંયાથી આપણે જે હમણાં ઉદાહરણ સંખ્યા લઈ લીધે છે, સાવ ઇઝી છે, કઈ નથી આમાં. અહીં 3 લીટર પ્લસ 475 મિલી, અહીંયા શું કીધું છે કે 3 લીટર પ્લસ 475 મિલી, એને આપણે અહીંયા મિલી લીટરમાં લખવાનું છે. તો સૌ પ્રથમ તો 3 લીટર, 3 લીટર છે અને મિલીમાં ફેરવીએ તો 3000 લીટર છે અને મિલીમાં ફેરવવાનું, કે 3 લીટર બરાબર 3000 મિલી. હવે પ્લસ ની સાઈન અહીંયા આપેલી છે, પછી 475 મિલી કીધા છે એમ જ બેઠા બેઠા અહીંયા 475 મિલી, 3000 મિલી પ્લસ 475 મિલી. હવે બરાબર કરીને એટલે કે બે સંખ્યાનો સરવાળો, કઈ કઈ સંખ્યા, આ 3000 માં 475 નાખીએ, તો ચલો મિત્રો અહીંયા 3000 છે એમાં હું 475 એડ કરું. સીધો સરવાળો તો આપણને ખબર છે, તો એક વખત જોઈ લઈએ, 0+5 તો 5, 0+7 તો 7, 0+4 તો 4, 3+3 કેટલા થયા, 3475 મિલી, 3475 મિલી. તો આવી જ રીતે ઊભો સરવાળો નવ આવે તો ઊભો સરવાળો કરીને શૂન્યમાં આ બે સંખ્યાનો સરવાળો છે બરાબર કરીને 6 આવે. એવી જ રીતે અહીંયા 5 લીટર આપ્યા છે, તો કે 5000 મિલી પ્લસ એ કેટલા આપેલા છે, 60, તો 60 મિલી. 5000 માં આપણે 60 નાખીએ તો કેટલા થાય, 5060. એક 5060 લખવામાં ભૂલ ન થાય એનું ધ્યાન રાખો ખાસ મિત્રો. હવે આપણે એકમ દશક સો હજાર એમ સમજી જ ગયા છીએ કે એકમ દશક સો ના સ્થાનમાં કઈ નથી બચ્યો અને હજાર ના સ્થાનમાં 5560 મિલી. ચલો એવી જ રીતે 7 લીટર આપ્યા છે, તો કે 7000 મિલી. 7 લીટર બરાબર 7000 પ્લસ 5 મિલી, અહીં પ્લસ 5 મિલી. હવે 7000 માં 5 એડ કરીએ એટલે કે સરવાળો બંને સંખ્યાનો કરીએ તો 7000 ને 5 મિલી. 7000 5 એકમ ના સંખ્યામાં
છેલ્લો પ્રશ્ન બીછાનો બ છે કે છોડકા છોડો અહીંયા અ વિભાગ આપેલો છે અને બ વિભાગ સાથે છોડવાનો છે હવે આપણે હમણાં અહીંયા ઉપર જોઈએ છે રીતે કે 1 લિટર 250 મિલી બેનો સરવાળો કે 1 લિટર બરાબર 1000 મિલી વત્તા 250 તો 1250 મિલી ક્યાં છે તો કે બ માં તો 1 ને અહીંયા બ સાથે છોડવાનો છે એવી જ રીતે બીજો છે 1 લિટર અને 25 મિલી અહીં કેમ 5 લિટર અને 60 મિલી આપેલું હતું તો 5 લિટરના 5000 વત્તા 60 તો 5060 તો એવું જ છે અહીંયા કે 1 લિટરના 1000 1000 વત્તા 25 એટલે 1025 તો 1025 ક્યાં છે ઈ તો બીજાને ઈ સાથે છોડ્યો છે ત્યાર પછી ત્રીજું છે 1 લિટર અને 5 મિલી 1 લિટર બરાબર 1000 અને વત્તા 5 તો 1005 ક્યાં છે તો કે ડ માં તો ત્રીજાને ડ સાથે છોડેલું છે ત્યાર પછી ચોથું છે 1 લિટર 750 મિલી 1 લિટર બરાબર 1000 તો 1000 વત્તા 750 એટલે 1750 મિલી ત્યાર પછી 1 લિટર અને 705 મિલી હવે 1 લિટર વત્તા 1 લિટર બરાબર 1000 મિલી 1000 વત્તા 705 એટલે 1705 મિલી આ ક સાથે છોડેલું છે ચલો એવી જ રીતે અહીંયા ત્રીજો પ્રશ્ન છે કે નીચે આપેલી વસ્તુના માપન માટે યોગ્ય એકમ લખો લિટર અને મિલીલિટર તો મિત્રો આવો જ પ્રશ્ન આપણે ચેપ્ટર 2 માં તમે સમજી ગયા છો કે સેન્ટીમીટર મીટરમાં આપણે અહીંયા જે વસ્તુના નામ આપેલા હોય એને આપણે શેમાં માપી શકીએ લિટરમાં કે મિલીલિટરમાં એ આપણને પૂછ્યું છે તો ચલો અહીંયા પહેલું છે કે એક પહેલું આપેલું છે કે કપમાં પાણી કપ એટલે કે નાનો હોય એમાં લિટર એટલે તમને ખબર જ છે ઘરે મમ્મી આપણે દૂધ લેવા જતા હોય કે 1 લિટરમાં કેટલું દૂધ આવે આખી તપેલી ભરી છે હવે કપમાં પાણી છે આપણે શેમાં માપી શકીએ એમાં લિટર એક તો ન સમય તો મિલીલિટરમાં જ માપવું પડે તો કે શેના કયા માપન કયા એકમનો ઉપયોગ કરીશું તો કે મિલીલિટરનો તો પહેલું ઉદાહરણ આપેલું છે કે કપમાં પાણી શેમાં મપાય તો કે મિલીલિટરનો એવી જ રીતે પાણીની ટાંકીમાં પાણી પાણીની ટાંકી હોય એમાં તો પાણી વધારે હોય એટલે લિટરમાં જ માપવું પડે તો કે લિટર પછી ચમચીમાં કફ સિરપ એટલે કે શરદી થઈ હોય ત્યારે છે ડોક્ટર પાસેથી નાની બોટલ લઈને જઈએ અને જે નાની બોટલ આપે એને કફ સિરપ કહેવાય શરદી ઉધરસ માટે તો એ સમાન અપાય મિલીલિટરમાં પછી દૂધના પેકેટમાં દૂધ હવે જે દૂધની નાનું પાઉચ આવે છે એ ઘણી વખત અડધો લિટર આવે એટલે એને 500 મિલી પણ એમાં પણ માપી શકાય અને લિટરની જે બેગ આવતી હોય એને લિટરમાં પણ માપી શકાય પછી ટેન્કરમાં ઓઇલ તેલ હવે ટેન્કર જે મોટું ટ્રકના ટ્રક ખટારા હોય તેલના ટાંકા હોય એને શેમાં માપી શકાય લિટરમાં પછી પેકેટમાં શેમ્પુ એ તો ખબર જ છે નાનું પાઉચ આવે મિલીલિટરમાં જ માપવું પડે આઈ ડ્રોપરમાં દવા આઈ ડ્રોપર એટલે કે આંખમાં નાખવાના ટીપા આઈ એટલે કે આંખ ડ્રોપર એટલે ટીપા આંખમાં નાખવાના ટીપા તો મિલીલિટરમાં જ હોય ત્યાર પછી ડોલમાં પાણી એ તો લિટરમાં જ માપવું પડે ઇન્જેક્શનમાં દવા એ મિલીલિટરમાં જ હોય શાહીની શીશીમાં શાહી એ પણ મિલીલિટરમાં જ હોય